સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ ખાતે વિકાસીય કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને એજન્સીઓ દ્વારા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ અને ફિશ માર્કેટની રૂપરેખા પ્રશાસક સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી આ પ્રસંગે પ્રશાસકના પ્રશાસનિક સલાહકાર અનિલકુમાર સિંઘ તેમજ પ્રશાસકના વ્યક્તિગત સલાહકાર ડીએ સત્યા આરોગ્ય સચિવ એ મુથમમાં મુખ્ય વન સંરક્ષક કે રવિચંદ્રન નાણાં સચિવ ગૌરવસિંહ રાજવત ઉર્જા સચિવ તપસ્યા રાઘવ શિક્ષણ સચિવ પૂજા જૈન દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને પ્રશાસનના અન્ય અધિકારીઓ અને વિકાસ કાર્યોમાં રોકાયેલા એજન્સીઓના પ્રતિનિધિઓએ એનએક્સી સર્કિટ હાઉસ હેરિટેજ વોકવે ચક્રતીર્થ બીચ આઈએનએસ કુકરી સોલર પાવર પ્લાન્ટ એજ્યુકેશન હબ સહિત વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૌપ્રથમ એનએક્સી સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું. અહીં ચાલી રહેલા કામ પર નજર નાખી અને બધી બાબતોને નજીકથી જોયા બાદ સંબંધિત એજન્સીને નિર્ધારિત સમયમર્યાદામાં તેને યોગ્ય રીતે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે બાંધકામ દરમિયાન માત્ર ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ, ગુણવત્તા પર કોઈપણ રીતે સમાધાન કરશો નહીં. ત્યારબાદ પ્રશાસક હેરિટેજ વોકવે પર ગયા, જ્યાં તેમણે કામની પ્રગતિની સમીક્ષા કરતી વખતે થતા સમારકામના કામોનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત એજન્સીને રિપેરિંગના કામોને ઝડપથી કરવા જણાવ્યું અને સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ અને ઇજનેરોને તમામ મિલકતોનું વધુ સારી અને શ્રેષ્ઠ બનાવવા નિર્દેશ આપ્યો. ચક્રવર્તી વાવાઝોડાથી નુકસાન થયેલ સ્થાનો માલ સંસાધનોને જોવા માટે પ્રશાસકે ચક્રતીર્થ બીચ આઈએનએસ કુકરી પાર્ક સોલર પાવર પ્લાન્ટ એજ્યુકેશન હબની પણ મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓને નિર્દોષને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યા હતા. પ્રશાસક દ્વારા એફસીએસ ગોડાઉન માટેની સાઇટની પસંદગી માટે સંબંધિત સાઇટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. દીવમાં ચાલી રહેલ વિકાસીય કામોની ગુણવત્તાની સંપૂર્ણ કાળજી લેવા સહિતના કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા પ્રશાસકે નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન અધિકારીઓએ પ્રશાસકને ચાલુ કાર્યોની સ્થિતિ તેમજ તકનીકી પાસાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ પછી સાંજે પ્રશાસકે સંઘ પ્રદેશના આર્કિટેક્ટ એન્જિનિયર અમિત શાહ તથા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ સ્ટેશન વણાકબારા બસ સ્ટેન્ડ વણાકબારા ફિશ માર્કેટ અને ફોર્ટ સર્કિટ હાઉસના કાર્યોને લઈ બેઠક યોજી હતી. આ બેઠકમાં આર્કિટેક્ટ એન્જિનિયર અમિત શાહે પ્રશાસક સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા બનાવવામાં આવેલી નવી કચેરીઓ પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ અને ફિશ માર્કેટની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્માર્ટ સિટી હેઠળ ચાલતા વિવિધ પ્રોજેક્ટો અંગે એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એજન્સીએ સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા પ્રોજેક્ટની હાલની સ્થિતિ અને પ્રસ્તુતિ દ્વારા પ્રશાસક સમક્ષ ભાવિ પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.